મતદારોમાં જાગૃતતા લાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અન્ય શિક્ષકો પણ મતદાન જાગૃતિ રેલીમાં જોડાયા હતા. કલેક્ટર ઓફિસ ખાતેથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને ટાગર હોલ ખાતે આ રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. લોકોમાં જાગૃતતા લાવવા માટે ખાસ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે રેલીમાં બાઇક ઉપર વિવિધ મતદાન જાગૃતિના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા અને ડીઓ દ્વારા વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી એક અપીલ પણ કરવામાં આવી હતી. પહેલા વોટ દેશ કે લીએ એ સૂત્રને સાકાર કરવા માટે અમદાવાદ ઇલેક્શન ડિપાર્ટમેન્ટના માર્ગદર્શન હેઠળ ECIની ગાઈડલાઈન મુજબ અને રાષ્ટ્રીય સેવા યોજનાના ભાગરૂપે એક મેસ્ટ્રોના માધ્યમથી લોકોમાં મતદાન જાગૃતિ પ્રત્યે જાગૃતતા કેળવાય એ માટે આ એક અનેરો પ્રયાસ છે. 10 મિનિટ દેશ કે લીએ એ સૂત્રને સાકાર કરવા માટે ખાસ કરીને જે યુવા પેઢી જે છે એ પોતાનો વોટ નૈતિક ધોરણે આપે એ સંદેશ આપવા માંગુ છું. લોકશાહીનું મહાપર્વ જ્યારે સામે છે, 7 મે જ્યારે ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે અમદાવાદ શિક્ષણ પરિવાર દ્વારા પણ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે 5000ની અંદાજિત સંખ્યામાં અને 3000થી વધુ બાઇક સાથે રેલી સુભાષ બ્રિજ કલેક્ટર કચેરીથી શરૂ કરી ટાગોર હોલ સુધી રાખવામાં આવી હતી. અનેક લોકોને જોડવામાં આવ્યા હતા. સવારના સમયે અહીંયા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઠક્કર સાહેબના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને છેલ્લે ટાગોર હોલ ખાતે આ 5000થી વધુ શિક્ષકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. દરેક શિક્ષક એ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું ખૂબ મહત્ત્વનું યોગદાન આપે જ છે. રાષ્ટ્રનો સાચાત્મક ઘડવૈયો છે, ત્યારે સમાજમાં એ વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને પ્રેરે તે આજના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો. અંતે શપથ લેવડાવી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે